નમસ્કાર. ધોરણ 10 અને સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળનો 11મો પાઠ છે ભારત જળ સંસાધન, એનો પહેલો ભાગ એમની માહિતી આજના દિવસે મેળવશું. તો આ પાઠની અંદર ખાસ કરીને ભારતની અંદર પાણી છે એને એક મુખ્ય સંસાધન ગણ્યું છે, અને પાણી છે એ લોકો માટે કેટલું ઉપયોગી છે, ભારતમાં રહેલા વિવિધ પ્રકારના જળ સ્ત્રોતો, આ ઉપરાંત જળ સંસાધન અને તેમનો ઉપયોગ, આ ઉપરાંત બહુહેતુક યોજનાઓ, ત્યાર પછી ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ અને સિંચાઈ ક્ષેત્રનું વિતરણ, એની માહિતી આપણે આજના દિવસે મેળવશું. તો આ પાઠ છે 11મો પાઠ, કે જેમાં ખાસ કરી અને ભારતમાં કુદરતી સંસાધન જળ છે એમની ચર્ચા કરવામાં આવેલી છે. જળ છે તો જીવન છે, જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી, એટલે કે જળ એ જ જીવન છે. જળ વગર પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના કરી શકાય તેમ નથી, કેમ કે જળ વગર મનુષ્ય અને કોઈ પણ સજીવો છે એ રહી શકતા નથી. એટલે પાણી વગર પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારના જીવની કલ્પના પણ કરી શકાતી નથી. જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ નથી, કે જળ સંસાધન છે એનો બીજો વિકલ્પ નથી. એના ઉપયોગની યાદી ઘણી લાંબી છે, કે જળ સંસાધન છે એ માનવીને ઘણી બધી રીતે ઉપયોગી છે, જેમ કે સમગ્ર સજીવ સૃષ્ટિ જીવન ટકાવી રાખવા માટે જળનો ઉપયોગ કરે છે, કે સમગ્ર જીવસૃષ્ટિ છે એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર એની ખેતી અને તેના વપરાતા જળ ઉપર રહેલો છે, કે કોઈ પણ દેશ સમૃદ્ધ છે કે નહીં તે ખેતી અને દેશમાં વપરાતા જળ ઉપર દેશની સમૃદ્ધિનો આધાર રહેલો છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલુ કાર્યમાં અને ઉદ્યોગોમાં રહે છે, કે પાણી વિશેષ કરીને પીવામાં, ઘર કાર્યમાં અને ઉદ્યોગોમાં વપરાય છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યમાં જે ઝડપે જથ્થામાં જળ વપરાય છે એ રીતે જળની અછત સર્જાતી જાય છે, કે એક બાજુ વસ્તી વધે છે, બીજી બાજુ વિકાસના કાર્ય છે તે વધે છે, જેને કારણે જળનો જથ્થો જેટલી ઝડપથી વપરાય છે એને પરિણામે જળની અછત, એટલે કે ધીમે ધીમે પાણીનું પ્રમાણ પૃથ્વી ઉપર ઓછું થવા લાગ્યું છે. તે બાબતને ધ્યાનમાં રાખી અને જળનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે, કે ધીમે ધીમે પૃથ્વી ઉપર પાણીનો જથ્થો ઘટવા લાગ્યો છે, તો આ બાબતને ધ્યાનમાં રાખી અને પાણીનો વિવેકપૂર્વક, એટલે કે સમજી વિચારી અને પછી ઉપયોગ કરવો જોઈએ. જળ એ મર્યાદિત સંસાધન છે, કે વધુ પડતો પાણીનો ઉપયોગ કરવાથી પાણી ખૂટી જાય છે અને પછી એને મેળવી શકાતું નથી. એટલા માટે જળ છે એ મર્યાદિત કુદરતી સંસાધન છે, એના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાતું નથી. એટલે કે જળના સ્થાને કોઈ પણ સંસાધનને ઉપયોગમાં નથી લઈ શકતા, અને એટલે જ પર્યાવરણ જીવંત છે તો જળ સંસાધનને કારણે. એટલે કે હાલમાં પર્યાવરણ ઉપર જેટલા સજીવો જીવે છે એ જળ સંસાધનને કારણે જીવે છે, માટે જળ એ જીવનનું અભિન્ન અંગ છે. અભિન્ન એટલે કે ક્યારેય છૂટું ન પડે તેવું, તો પાણી દરેક સજીવોનું અભિન્ન, ક્યારેય છૂટું ન પડે તેવું અંગ છે. જળ સ્ત્રોતો, તો પરીક્ષાની અંદર અહીં મુખ્ય 3 જળ સ્ત્રોતના પ્રકાર આપ્યા છે, જેમાં વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ.
હતો પરીક્ષામાં હેતુલક્ષીમાં અથવા તો બે માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકાર છે તો કે ત્રણ કયા કયા તો કે વૃષ્ટિય જળ પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ એવી રીતે બબ્બે માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે વૃષ્ટિય જળ એટલે શું તો પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે વૃષ્ટિ એટલે કે વરસાદ તો પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે કે વરસાદ પૃથ્વી ઉપર પડે તો જ પૃથ્વી ઉપર પાણી છે એનો સંગ્રહ કરી શકાય છે નદી સરોવર ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે એટલે કે પૃથ્વી ઉપર પહેલા ક્રમનો જળનો સ્ત્રોત કહીએ તો વૃષ્ટિ એટલે કે વરસાદ છે અને ત્યાર પછી ગૌણ એટલે કે બીજા ક્રમે નદી સરોવર ઝરણા અને કૂવાનો સમાવેશ થાય છે આમ પૃથ્વી ઉપર મુખ્યત્વે વરસાદ દ્વારા પાણી છે એનો સંગ્રહ કરવામાં આવે છે અને વરસાદ પડવાથી પૃથ્વી ઉપર પાણી છે તે મળી રહે છે આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે કે નદી સરોવર ઝરણા અને કૂવા કે જે વરસાદને આધારે ભરાય છે એટલે તે વરસાદ ઉપર આધારિત છે બીજું છે પૃષ્ઠીય જળ પૃથ્વીની સપાટી ઉપરનું જળ નદી સરોવર તળાવ સાગર ઝરણા વગેરે સ્વરૂપમાં જોવા મળે છે એને પૃષ્ઠીય જળ કહે છે કે પૃથ્વીની સપાટી ઉપરનું જે પાણી છે કે જ્યાં મનુષ્યો રહે છે એવી પૃથ્વીની સપાટી છે કે જ્યાં નદી સરોવર તળાવ સાગર ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે તે પૃષ્ઠીય જળ છે એટલે કે પૃથ્વીની સપાટી ઉપરનું જળ કે જે નદી સરોવર તળાવ સાગર ઝરણામાં રહેલું છે તે પૃષ્ઠીય જળ છે ત્યાર પછી છે ભૂમિગત જળ ભૂમિગત જળ એટલે કે ભૂગર્ભમાં રહેલું અથવા તો પૃથ્વીની નીચે ભૂગર્ભમાં રહેલું પાણી તો મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન અગત્યનું છે કે મુખ્ય જળસ્ત્રોત છે એમાં ભૂગર્ભમાં રહેલું પાણી છે તે ખૂબ મહત્વનું અને અગત્યનું છે પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે કે પૃથ્વી ઉપર રહેલું પાણી છે એનું અવશોષણ થાય એટલે કે પૃથ્વી ઉપર રહેલું પાણી શોષાય અને ભૂમિની અંદર ભૂગર્ભમાં જાય અને ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે એટલે કે પૃથ્વી ઉપર રહેલું જળ શોષાઈ જાય અને ભૂગર્ભમાં ચાલ્યું જાય છે ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે એટલે કે ભૂગર્ભમાં રહેલું પાણી છે એ વધારે માત્રામાં અમર્યાદિત રીતે ફેલાયેલું છે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% વધારે ભૂમિગત જળ મળે છે કે ભારતમાં ઉત્તર ભારતનું મેદાન છે કે જ્યાં મોટે ભાગે ગંગા યમુના અને બ્રહ્મપુત્રા જેવી નદીઓ આવેલી છે તો આવી નદીઓના મેદાની વિસ્તારમાં 42%નો ભાગ છે કે જ્યાં ભૂગર્ભ જળ જોવા મળે છે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે કે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તાર આવેલા છે પરિણામે ભૂગર્ભ જળનું પ્રમાણ ઓછું છે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે કે ભૂગર્ભમાં રહેલું પાણી છે એનો સૌથી વધારે ઉપયોગ સિંચાઈ માટે થાય છે જળ સંસાધન અને તેમનો ઉપયોગ જેમાં સિંચાઈ ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે કે ભારતમાં લગભગ પાણી છે એનો 84% ભાગ સિંચાઈ માટે ઉપયોગી છે જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા 1500 લિટર પાણીની જરૂર પડે છે કે ભારતમાં રહેલું 84% પાણી સિંચાઈ માટે ઉપયોગી છે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા હોય તો 1500 લિટર પાણી જોવે છે ડાંગર શણ અને શેરડીના પાકને પણ વધારે જળની આવશ્યકતા રહે છે કે ઘઉં ઉપરાંત ડાંગર શણ અને શેરડીના પાક છે એને વધુ પાણીની જરૂર પડે છે
પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે કે આપણા દેશમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થઈ રહ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં કરવામાં આવ્યું હતું કે પ્રાચીન સમયથી ભારતમાં પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું કે 1882ની સાલમાં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના કે યમુના નદીનો પૂર્વ ભાગ છે કે જ્યાં નહેરનું નદીમાંથી નિર્માણ કરવામાં આવ્યું. એટલે કે મોટે ભાગે નદીનું પાણી છે એ નહેર દ્વારા સિંચાઈ માટે ખેડૂતોને ખેતર સુધી પહોંચાડવામાં આવે છે. ભારતમાં સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમ છે, એમાં પહેલું કૂવા અને ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજું તળાવો. પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે ભારતમાં સિંચાઈના મુખ્ય કેટલા માધ્યમો છે, તો કે 3, જેમાં પહેલું કૂવા અને ટ્યુબવેલ. ટ્યુબવેલ એટલે કે દાર અથવા તો બોર, કે મોટાભાગના ખેતરમાં કાં તો કૂવા અથવા તો દાર કે બોર હોય છે કે જેને કૂવા અને ટ્યુબવેલ કહે છે. બીજા ક્રમે નહેર અને ત્રીજા ક્રમે તળાવો છે. આમાંથી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે કે મોટાભાગના ખેતરમાં કૂવા અને ટ્યુબવેલ એટલે કે દાર અથવા બોરના માધ્યમથી સિંચાઈ કરવામાં આવે છે. એટલે ભારતમાં કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. નહેર અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે, કે નહેરો અને તળાવો છે કે જે કૂવા અને ટ્યુબવેલ પછી નહેરો બીજા ક્રમે અને તળાવો ત્રીજા ક્રમે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાન અને પૂર્વના તટીય મેદાનોમાં આવેલા મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. તળાવ દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં વધારે થાય છે, કે નહેરો દ્વારા સિંચાઈ છે એ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાની પ્રદેશો અને પૂર્વના તટીય મેદાનોમાં, મોટે ભાગે મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કે નહેરો દ્વારા સિંચાઈ છે એ ઉત્તર ભારતમાં સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનોમાં અને પૂર્વ બાજુ કિનારાના મેદાનો છે કે જ્યાં મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ આવેલી છે. એનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે નદીઓ સમુદ્રને મળતી હોય એવી જગ્યાએ પણ સિંચાઈ કરવામાં આવે છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં વધારે થાય છે, કે કૂવા અને ટ્યુબવેલ એટલે કે કૂવા અને બોર દ્વારા મોટે ભાગે ખેતી કાંપના મેદાનોમાં ઉત્તર ભારતમાં કરવામાં આવે છે, જ્યારે તળાવો દ્વારા ખેતી પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં વધારે કરવામાં આવે છે. કે ઉત્તર ભારતમાં મોટે ભાગે કૂવા અને ટ્યુબવેલનું પ્રમાણ વધારે છે, એટલે કાંપના મેદાનોમાં કૂવા અને ટ્યુબવેલના માધ્યમથી ખેતી થાય છે. તો દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તાર આવેલો હોવાથી પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં તળાવ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. ત્યાર પછી છે બહુહેતુક યોજનાઓ. બહુ એટલે કે ઘણા બધા અને હેતુઓ, એક સાથે ઘણા બધા હેતુઓ છે એને સિદ્ધ કરવા માટેની યોજનાઓને બહુહેતુક યોજનાઓ કહે છે. પરીક્ષામાં 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય છે, તો ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે, કે ભારત છે એના અલગ અલગ રાજ્યમાં નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે, કે ભારત છે તેમાં જળ પરિવહન સમૃદ્ધ રીતે જોવા મળે છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે
કે અનેક નદીઓ બીજી નદીઓને મળી અને એમનું જળ સમુદ્રમાં ઠાલવે છે, કે ભારત છે એમાં ઘણી નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીને મળી અને પોતાનું પાણી સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય એ માટે બહુ હેતુક યોજનાઓ વિવિધ નદીઓ ઉપર બનાવવામાં આવી છે. કે ભારતમાં મોટે ભાગે પાણી છે એ આવેલું છે, તો આ પાણી છે એમનો ઉપયોગ અનેક પ્રકારના હેતુઓ સિદ્ધ કરવા માટે બહુ હેતુક યોજનાઓ વિવિધ નદીઓ ઉપર, મોટા ભાગે ભારતની મોટી નદીઓ છે તેની ઉપર બહુ હેતુક યોજનાઓ બનાવવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ એ કે બહુ હેતુક યોજના એટલે નદી ખીણ સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાને હલ કરવી. કે એક માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે બહુ હેતુક યોજના એટલે શું, તો બહુ હેતુક યોજના એટલે નદી ખીણ સાથે સંકળાયેલ વિભિન્ન પ્રકારની સમસ્યાઓ છે એનું નિરાકરણ બહુ હેતુક યોજના દ્વારા લાવી શકાય છે, જેમાં પૂરનું નિયંત્રણ કરવું, જમીન ધોવાણનો અટકાવ કરવો, સિંચાઈ અને પેય જળ ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો વિકાસનો સમાવેશ થાય છે. તો કે બહુ હેતુક યોજનામાં કઈ કઈ વસ્તુ હોય, તો મોટી નદીમાં વારંવાર પૂર આવતું હોય તો એમની ઉપર બંધ બાંધી દેવામાં આવે તો પૂરને નિયંત્રણમાં રાખી શકાય છે, પૂરને રોકી શકાય છે. જમીન ધોવાતી અટકાવી શકાય છે, કે ઝડપથી પાણી વહે તો જમીનને ધોઈ નાખે છે, પણ બંધ બાંધવાથી પાણી રોકાય અને જમીન ધોવાણ અટકે છે. સિંચાઈ અને પેયજળ, કે ખેતરમાં સિંચાઈની સગવડતા વધે છે બહુ હેતુક યોજનાને કારણે, અને પેય એટલે કે પીવાનું પાણી, કે ખેતરમાં સિંચાઈનું પ્રમાણ વધે છે અને પીવાના પાણીમાં વધારો થાય છે. ઉદ્યોગો વસાહતોને અપાતું પાણી એટલે કે બહુ હેતુક યોજનાને કારણે પાણીનો સંગ્રહ કરી અને ઉદ્યોગોને વસાહત એટલે કે માનવી રહેતા હોય એવી સોસાયટીઓ, કે માનવની સોસાયટીઓ છે એમાં જે પાણી અપાય છે. વિદ્યુત ઉત્પાદન એટલે કે બહુ હેતુક યોજના દ્વારા બંધ બાંધી અને પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આંતરિક જળ પરિવહન એટલે નજીક નજીકના વિસ્તારમાં જવું હોય તો નદીના પાણીનો ઉપયોગ કરી અને પરિવહનના માધ્યમથી જઈ શકાય છે, એટલે કે નાની હોડીઓના માધ્યમથી એક જગ્યાએથી નજીકના વિસ્તારમાં પહોંચી શકાય છે, એટલે કે અંદર પાણી દ્વારા પરિવહન વધે છે. લોકોને મનોરંજન મળે છે, જેમ કે બહુ હેતુક યોજનાઓ હોય ત્યાં મોટે ભાગે બગીચાઓનું નિર્માણ કરવામાં આવે અને લોકોને ફરવા માટેની જગ્યા વિકસાવવામાં આવે, તો મોટા ભાગના લોકો અહીં ફરવા માટે આવે છે અને લોકોને મનોરંજન પ્રાપ્ત થાય છે. વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનના વિકાસનો સમાવેશ થાય છે, કે જંગલમાંથી મોટી નદી નીકળતી હોય તો એમની ઉપર જો બંધ બાંધી દેવામાં આવે તો વન્ય પ્રાણીઓને પાણીથી તણાવાથી બચાવી શકાય છે, વન્ય પ્રાણીઓનું રક્ષણ કરી શકાય છે અને મત્સ્યપાલન એટલે કે માછલી છે એનો વિકાસ કરી અને રોજગારી મેળવી શકાય છે. આમ એક સાથે ઘણા બધા હેતુઓ સિદ્ધ કરતી હોવાથી આ યોજનાને બહુ હેતુક યોજનાઓ કહે છે. ભારતની મુખ્ય બહુ હેતુક યોજનાઓ મોટે ભાગે હેતુલક્ષી વિભાગમાં આમાંથી માહિતી પૂછી શકાય, જેમાં બહુ હેતુક યોજનાનું નામ, તે કઈ નદી ઉપર આવી છે અને એમનો લાભ કયા કયા રાજ્યને મળે છે એવા લાભાન્વિત રાજ્યો, જેમાં ભાખરા નાંગલ યોજના છે જે સતલુજ નદી ઉપર આવેલી છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં, જેનાથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન રાજ્યને લાભ મળે છે. બહુ હેતુક યોજનાનું નામ છે કોસી નદી, પણ કોસી અને લાભ મેળવતું રાજ્ય છે બિહાર.
દામોદર ખીણ યોજના નથી. દામોદર અને લાભ મેળવતા રાજ્ય ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. બહુહેતુક યોજનાનું નામ હીરાકુર નદી મહાનદી અને લાભાન્વિત રાજ્ય ઓડિશા. બહુહેતુક યોજના ચંબલ ખીણ નદી ચંબલ મધ્યપ્રદેશ અને રાજસ્થાન. બહુહેતુક યોજના નાગાર્જુન સાગર નદીનું નામ કૃષ્ણા આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્ય એમનો લાભ મેળવે છે. કૃષ્ણા રાજ સાગર યોજના નદીનું નામ કાવેરી કર્ણાટક અને તમિલનાડુ રાજ્યને એમનો લાભ મળે છે. તુંગભદ્રા યોજના નદી પણ તુંગભદ્રા અને લાભ મેળવતા રાજ્ય કર્ણાટક અને આંધ્રપ્રદેશ. નર્મદા ખીણ એટલે કે સરદાર સરોવર બહુહેતુક યોજના નદી નર્મદા અને લાભ મેળવતા રાજ્ય મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર. ત્યાર પછી કડાણા વણાકબોરી નદી મહીસાગર કે કડાણા અને વણાકબોરી બંને યોજના મહીસાગર નદી ઉપર આવેલી છે. રાજ્ય ગુજરાત ઉકાઈ અને કાકરાપાર તાપી નદી ઉપર આવેલી યોજનાઓ છે. રાજ્ય ગુજરાત અને ધરોઈ સાબરમતી તેબા પર રાજ્ય ગુજરાત. તો કડાણા અને વણાકબોરી છે કે જે મોટે ભાગે ઉત્તર ગુજરાતમાં, ઉકાઈ અને કાકરાપાર તાપી એટલે કે દક્ષિણ ગુજરાતમાં, અને ધરોઈ સાબરમતી એટલે કે મહેસાણા અને ગાંધીનગર જિલ્લા એમના લાભ મેળવે છે. સિંચાઈ ક્ષેત્રનું વિતરણ જોઈએ અથવા તો સિંચાઈના ક્ષેત્રની વહેંચણી, તો ભારતના દરેક રાજ્યના સંદર્ભમાં સિંચાઈ ક્ષેત્રમાં ઘણો તફાવત છે કે જેમ જેમ ભારતમાં રાજ્ય બદલાય છે તેમ તેમ સિંચાઈના ક્ષેત્રમાં તફાવત પડે છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા અને ગોદાવરી કૃષ્ણા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈના ક્ષેત્ર છે. કે આંધ્રપ્રદેશના નદી કિનારાના અને દરિયા કિનારાના જિલ્લાઓ છે જેમ કે ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો. ત્યાર પછી ઓડિશા મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કે આંધ્રપ્રદેશના કિનારાના જિલ્લાઓ કે જેમાં ગોદાવરી અને કૃષ્ણા નદી સમુદ્રને મળે છે એવો મુખ ત્રિકોણ પ્રદેશ. ઓડિશામાં મહાનદી સમુદ્રને મળે એવો મુખ ત્રિકોણ પ્રદેશ. તમિલનાડુમાં કાવેરી નદી સમુદ્રને મળે એનો મુખ ત્રિકોણ પ્રદેશ, અને પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મોટે ભાગે સઘન એટલે કે વધારે પ્રમાણમાં સિંચાઈના ક્ષેત્ર આવેલા છે. સઘન એટલે કે વધારે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈના ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું કે આઝાદી પછી ભારતમાં કુલ સિંચાઈનું ક્ષેત્ર છે એમાં 4 ગણો જેટલો વધારો થયો. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે કે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનો 38% ભાગ છે એમાં સિંચાઈ થાય છે. ભારતના રાજ્યમાં સિંચાઈના ક્ષેત્રની વિતરણમાં ઘણી અસમાનતા છે કે ભારતમાં જેમ જેમ રાજ્ય બદલાય એમ સિંચાઈનું વિતરણ કે સિંચાઈની વહેંચણી અસમાન રીતે થયેલી છે, જેમાં મિઝોરમ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ફક્ત 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે કે પૂર્વમાં આવેલું મિઝોરમ રાજ્ય છે કે જે સ્પષ્ટ વાવેતરના ફક્ત 7.3% વિસ્તારમાં સિંચાઈ ધરાવે છે, જ્યારે પંજાબમાં સિંચાઈનું ક્ષેત્રનું પ્રમાણ 90.8% જેટલું છે કે મિઝોરમમાં ફક્ત 7.3% જેટલી જ સિંચાઈ થાય છે. એનાથી ઉલટું પંજાબ રાજ્યમાં 90.8% જેટલો વિસ્તાર સિંચાઈથી ઘેરાયેલો છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે કે કુલ સિંચાઈનું ક્ષેત્ર છે જે સ્પષ્ટ વાવેતરના સંદર્ભમાં જોઈએ તો બધા જ રાજ્યમાં અસમાન એટલે કે અલગ અલગ છે. પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ કાશ્મીર તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના 40%થી પણ વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે કે મોટાભાગે જે નદીઓ આવેલી છે
જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુર કે જ્યાં વાવેતરનો કુલ વિસ્તાર છે એમાં 40% વધારે વિસ્તારમાં સિંચાઈ કરી અને ખેતી કરવામાં આવે છે. ટૂંકમાં ભારતમાં બધા જ રાજ્યમાં સિંચાઈની સગવડ સમાન રીતે જોવા મળતી નથી. ભૂપૃષ્ઠને આધારે અથવા તો ભૌગોલિક પર્યાવરણને આધારે દરેક રાજ્યમાં સિંચાઈ છે એનું પ્રમાણ ઓછું અથવા તો વધારે જોવા મળે છે. તો પાઠ 11માં આપણે આજના દિવસે આટલી માહિતી છે તે મેળવી. હવે પછીના નવા લેક્ચરમાં આપણે વધારાની માહિતી છે, જળ સંકટ પછીના જે ટોપિક છે એમની માહિતી છે તે મેળવશું.